बदनो वर्ग, अंतिम बदनो वर्ग, नियम ना यम बे प्रमाण। पेला नाई। આપણે આવો દાખલો જોઈ ગયા હતા અને આવું સ્ટેપ એના ઉપરથી મેળવતા હતા, આવી ત્રિપદી મેળવતા હતા, યાદ છે કે નથી યાદ બોયઝ? એ પ્લસ હા બી નો હોલ સ્ક્વેર, પ્રથમ સૂત્ર, પ્રથમ મેથડ, બીજી મેથડ, ત્રીજી મેથડ, પેલું સૂત્ર એ પ્લસ બી હોલ સ્ક્વેર, તો પેલા પદનો વર્ગ, અંતિમ પદનો વર્ગ, મધ્યમ પદની નિશાની, નિયમના બે, એ અને બી, પહેલા અને બીજા પદનો ગુણાકાર, આવું જોયું તું, યાદ છે? હમીશ, આવું જોયું તું કે નહીં? તો આપણે ક્યાં પહોંચતા હતા? અહીંયાથી અહીંયા આ સ્ટેપ ઉપર આવતા હતા આપણે, એટલે કે વિસ્તરણ કરી અને આપણે એને ત્રણ પદમાં વિભાજીત કરતા હતા, ત્રિપદી મેળવતા હતા, બરાબર? આવું શું કરતા હતા? તો કે આપણે આવી ત્રિપદી મેળવતા હતા. હવે હવે શું કરવાનું છે આપણે? તો કે આપણને આવી ત્રિપદી આપેલી હોય, એટલે કે આ જે પ્રોસેસ અહીંયાથી અહીંયા આવતા હતા ને આપણે, આ પ્રોસેસ અહીંયાથી હવે આપણને આ પ્રશ્ન આપેલો હશે આવો, અને આપણે આવા જવાબ, આવું જવાબ મેળવવાનો છે. આ સ્ટેપ છે ને બેયમાં સમાન હશે. આપણે જોઈએ, એક મેજિક જોઈએ. જો દેખાય છે કઈ સમાનતા બોઈસ? હા શું થાય છે આમાં? કોણ કેસે મને આ બે માં શું પ્રોસેસ થઈ? એક્સ અને એ છે, બે સમાન છે એવું માની લેજો. જો તો શું થયું? આમાં 4 2 8 છે, આમાં ખાલી 8 છે, 8 2 16 છે, ઓલામાં ચોકે ચોકે 16 છે. એમ નહી બેટા, ઈ નથી જોવું. જો તો આપણે અહીંયાથી આ સ્ટેપ નો આન્સર મેળવો તો બરાબર, એક્સ સ્ક્વેર પ્લસ 8x+16, અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ 8x+16 છે, તો એમાંથી આપણે આ જવાબ મેળવીએ છીએ. આ ક્વેશ્ચન છે, આ એનો આન્સર છે. હવે આ ક્વેશ્ચન બને છે અને આન્સર આ બને છે, થાય છે એવું? જોઉં તો હા મિસ, આની રકમ છે, આનો જવાબ છે. હા, એટલે કે આ વિસ્તરણનો દાખલો છે અને આ અવયવીકરણનો દાખલો છે. આપણે આ દાખલા જોઈ ગયા હતા આવા, બરાબર? હવે આજે વિસ્તરણમાં જે જવાબ આપતો હતો ને, એ અવયવીકરણનો ક્વેશ્ચન બનશે, અને વિસ્તરણનો જે પ્રશ્ન હતો ને, એ અવયવીકરણનો આન્સર બનશે. છે હા જો તો બસ, તો આ વસ્તુ આપણે શીખવાની છે. શીખવી છે કે નહીં? હા બરાબર, શું કરવું પડશે? તો કે હવે આપણને આવાને બદલે આવી રકમ આપેલી હશે, અને એને આપણે આ રીતે ગોઠવી અને પછી આ પદ મેળવવાનું છે. અત્યાર સુધી વિસ્તરણમાં શું થતું હતું? તો કે આ રકમ આપેલી હતી, અને એમાંથી આપણે પ્રોસેસ કરી અને વિસ્તરણ સૂત્ર બનાવતા હતા, એટલે કે ત્રણ પદમાં એને વિભાજિત કરતા હતા. હવે આ ત્રણ પદને બે સ્ટેપમાં ગોઠવવાનું છે, એના અવયવ પાડતા શીખવાનું છે, બરાબર? પહેલા ગુણાકાર કરતા હતા અને આ લઈ આવતા હતા, હવે ભાગ પાડીને વિભાજિત કરી અને આપણે એના અવયવ પાડવાના છે. જેમ કે આપણે ગુણાકાર અને ભાગાકારની પ્રક્રિયા જોઈએ છીએ બેટા. કઈ પ્રક્રિયા ગુણાકાર અને ભાગાકારની? તો કે આપણે એમ કરીએ, 25 × 5 કરીએ તો આપણે શું લાવતા હતા? 125 આવે કે નહીં? હા હવે હું 125 ને 5 વડે ભાગું તો શું પચીસ આવે? 25. પચીસ તો બસ આ ઈ જ પ્રક્રિયા છે. અહીંયા 25 × 5 કરેલું છે, અને જ્યાં 125 લાવ્યા છે, હવે આ 125 ને 5 વડે ભાગી 25 લાવ્યા છે. એટલે કે આ જે આ પહેલી જે પ્રક્રિયા છે ને, એ ગુણાકારની પ્રક્રિયા છે, અને આ પ્રક્રિયા છે એ ભાગાકારની પ્રક્રિયા છે. વિસ્તરણ એટલે શું? તો કે બે પદનો ગુણાકાર. અને અવયવીકરણ એટલે શું? તો કે આપેલા પદના ભાગ પાડવા, ભાગાકાર કરવો, એને વિભાજિત કરવું. સમજાણું? હવે બે પ્રક્રિયા, જેમ ગુણાકાર અને ભાગાકાર બે એક સિક્કાની બે બાજુ છે, બરાબર? તમે 7 × 3 કરો તો 21 આવે. હવે 21 ને તમે 3 વડે ભાગો
તો 7 આવે અને 21 ને 7 વડે ભાગો તો કેટલા આવે? 3 ત્રણ. આવે આવે ને? બસ તો આ ઈ જ વસ્તુ છે અહીંયા. ઓકે, ઈ જ વસ્તુ આપણે અહીંયા કરીએ છીએ. હવે એના નિયમો આપણે જોઈ લઈએ થોડાક. પૂર્ણ વર્ગ ત્રિપદી હોવા માટેના મુખ્ય, તો કે એમાં શું હોય? તો કે પહેલું અને અંતિમ પદ છે ને એ પૂર્ણ વર્ગ હોય. જેમ કે આપણે આવા દાખલા જોયા હતા, a² + 2ab + એટલે આવા ત્રણ પદ હોય. પહેલું અને અંતિમ પદ ધન હોય, પહેલું અને અંતિમ પદ ધન અને વચ્ચે મધ્યમ પદ પ્લસ અથવા માઇનસ હોય, આવી પૂર્ણ વર્ગ ત્રિપદી હોય. બરાબર, તમને આવા ત્રણ પદ વાળી ત્રિપદી આપેલી હોય એને તમારે આવા a + b² અથવા તો a - b² ના સ્વરૂપમાં ફેરવવું પડે, એટલે એના બે આવા અવયવ મેળવવા પડે. ઓકે, તો એને સરળતા ખાતર આપણે એવું કહીએ કે અહીંયા જે સંખ્યા, ધારો કે હું એક ત્રિપદી લખું છું 4x² + 4x + 1. બરાબર, તો આમાં 4x² છે ને એને પ્રથમ પદ કહેવાય, 4x ને મધ્યમ પદ કહેવાય, અને 1 ને કેવું પદ કહેવાય? કયું પદ કહેવાય? પહેલું જે છે એને પ્રથમ પદ, વચ્ચે છે એને મધ્યમ પદ, અને છેલ્લે છે એને કયું? અંતિમ પદ. આવા ત્રિપદીને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. બરાબર, હવે એના લક્ષણો, તમને આ ત્રિપદી જે છે એ પૂર્ણ વર્ગ છે. ઘણી બધી ત્રિપદી હોય પણ ઈ પૂર્ણ વર્ગ છે કે નહીં એ ચકાસવા માટે તમારે શું કરવું પડે? ધારો કે હું તમને એક ત્રિપદી લખું છું. અહીંયા આપણે ત્રિપદી લખીએ કે 4x² + 4x + 1. બરાબર, આવી ત્રિપદી લખીએ તો એનું પહેલા શું ચેક કરવાનું? તો કે એનું પ્રથમ પદ અને અંતિમ પદ ચેક કરવાનું. મને આનું પ્રથમ પદ કહેશો કોણ છે? કોણ કહેશે શું કહું? એનું પ્રથમ પદ? હા બોલો બેટા. 4x² અને અંતિમ પદ? એક +1. બરાબર ને, અંતિમ પદ કેવું છે? +1. ઓકે, બે ને ધન ચિહ્ન એટલે કે બંને પ્લસ છે, પેલું અને અંતિમ પદ બે પ્લસ છે, જોતો અનસ. હા ઓકે, પછી બંને પૂર્ણ વર્ગ એટલે કે બે નું વર્ગમૂળ નીકળે છે, 4x નું વર્ગમૂળ જોતો, 4x² નું વર્ગમૂળ નીકળે? ચાર નું બે વર્ગમૂળ કેટલું? બે. 2x અને 1 નું વર્ગમૂળ? એક 1. તો બે ધન હોય અને બંનેનું વર્ગમૂળ નીકળતું હોવું જોઈએ. બરાબર, આ એની પહેલી શરત. પહેલી શરત કઈ બેટા? તો કે બંનેનું વર્ગમૂળ હોય નીકળવું જોઈએ. બંને હોવા જોઈએ. બંને પદ કેવા? કયા પદ નું વર્ગમૂળ નીકળતું હોવું જોઈએ બેટા? બે કી સંખ્યા? પહેલું અને છેલ્લું. બે કી સંખ્યા નહીં, વર્ગમૂળ. 5 × 5 = 25 થાય, તો એ બે કી સંખ્યા છે જો તો. અને બેકી સંખ્યા બે, કહેવાય. પહેલું પદ ને હા, છેલ્લું પદ. તમને 1 થી 20 સુધીના વર્ગ આવડવા જોઈએ. 1 × 1 = 2, 2 × 2 = 2 એટલે 4, 3 × 3 = 3, 9, તો 9 નું વર્ગમૂળ 3, 4 × 4 એટલે 16, તો 16 નું વર્ગમૂળ 4, 5 × 5 એટલે 25, તો 25 નું વર્ગમૂળ 5. બરાબર, પછી 5 6 × 6 આપણે 36, તો 36 એ 36 નું વર્ગમૂળ 6, 7 × 7 49. 49 નું વર્ગમૂળ કેટલું આવે? 7 74 49 નું વર્ગ 8 × 8 64 64, 64 નું વર્ગમૂળ, 64 64 નું વર્ગમૂળ 8 64 નું 8, 9 × 9 81 81 81 નું વર્ગમૂળ, 81 9 નું વર્ગમૂળ બરાબર 10 × 10, 100 દસ 100 100 નું વર્ગમૂળ, 100 નું વર્ગમૂળ 10. 10. તો આવી તમને સંખ્યા જોઈ અને ખ્યાલ આવી જોવી જોવે કે આ પૂર્ણવર્ગ છે. જેમ કે 1,
नौ सोल पच्चीस पची छत्रीस ओगण पचास चौसठ एक्यासी सौ 121 आ बधीज संख्याओ पूर्ण वर्ग છે. આ સિવાયની સંખ્યાઓ હોય તો એ પૂર્ણ વર્ગ નો ગણાય. આવું આપણે કયા ચેપ્ટરમાં ભણ્યા હતા? વર્ગ વર્ગ ગુણ વાળામાં ઓલો ઓકે વર્ગ અને વર્ગમૂળ. હા, તો યાદ રાખવું પડશે બરાબર. અને પછી એનો મધ્યમ પદ આપણે ટૂંકી રીતે જોઈએ છીએ, આ રીતે નથી જોતા. આપણે દાખલામાં જોઈએ. ઝડપથી ગણતરી કરવા માટે પ્રથમ પદ ને પ્ર પ, અંતિમ પદ ને અન પદ અને મધ્યમ પદ ને મ ડોટ પદ, આવું આપણે લખીએ છીએ બરાબર. હવે તમે અહીંયા જોઈએ, આપણે ચેક કરીએ. ચાલો હવે હું અહીંયા એક દાખલો કરાવું છું બેટા તમને. અહીંયા જુઓ, આના અવયવ પાડવાના છે અને આ ત્રિપદી છે બરાબર. આ દાખલા કેમ કરશું? પહેલું પદ એક્સ સ્ક્વેર, એનું વર્ગમૂળ નીકળે કે નો નીકળે? એક્સ ની બે ઘાત હોય તો એનું વર્ગમૂળ શું થાય? એક્સ થાય કે નો થાય? થાય થાય કે થાય? ઓકે. 36 નું વર્ગમૂળ શું થાય? 6. 36 છ, એટલે કે છ નો વર્ગ 6 × 6 બરાબર ને? થાય કે નો થાય બોય? થાય છ. ઓકે, તો હવે અહીંયા એક્સ સ્ક્વેર અને 36 બે પૂર્ણ વર્ગ છે, પેલું ને અંતિમ પદ. હા બરાબર. પેલું પદ છે એ પણ પૂર્ણ વર્ગ છે, અંતિમ પદ છે એ પણ પૂર્ણ વર્ગ છે, બંને ધન છે એટલે કે પ્લસ છે. જોઉં તો ઓકે, અહીંયા લખી નાખો એક્સ નો સ્ક્વેર, અહીંયા લખી 36 એટલે કોનો સ્ક્વેર લખવાનો? 6 નો સ્ક્વેર બરાબર ને? ઓકે, હવે મધ્યમ પદ કેમ લખવું એ જોઈએ આપણે. મધ્યમ પદ ને કેમ લખશો બેટા? આપણે નહી, એક મિનિટ બેટા, મધ્યમ પદ કેમ લખશો? તો મધ્યમ પદ લખવા માટે નિયમના બે આપણે ઓલામાં મૂકતા હતા ને, કે નહોતા મૂકતા? ઓકે, પછી અહીંયા આપણું પહેલું પદ શું છે? એક્સ. એક્સ સ્ક્વેર. અંતિમ પદ કેટલું છે? 6 સ્ક્વેર. 6. હવે આ ત્રણેયનો ગુણાકાર કરી અને તમારે ચેક કરવાનું છે કે અહીંયા જે ગુણાકાર કરતા અહીંયા જે 12x છે એ મળે છે કે નહીં. જોઉં તો મળે 6 × 12 તો 12x થઈ ગયું, તો આ પૂર્ણ વર્ગ થઈ ગઈ બરાબર. હવે આવું ગોઠવી લીધા પછી શું લખવાનો? તો કે બ્રેકેટ કરવાનો. પહેલું પદ શું છે આપણું? એક્સ. એક્સ એક્સ મૂકવાનું. અંતિમ પદ અહીંયા શું છે? 6. મધ્યમ પદ ની નિશાની પેલું અને અંતિમ પદ નું વર્ગમૂળ મૂકવાનું અને મધ્યમ પદ ની શું મૂકવાની? નિશાની. નિશાની તો એક્સ પ્લસ 6 હોલ સ્ક્વેર આ એનો અવયવ થયો, એટલે કે આના બે અવયવ મળે, એક્સ પ્લસ 6 ગુણ્યા એક્સ પ્લસ 6 બરાબર. હા બેટા બોલો ને. નિશાની મીસ આપણે પ્લસ ની મૂકી, મીસ ઈ કઈ રીતે મૂકવાની? આ પેલી રકમ જોઈ, મધ્યમ પદ માં જે નિશાની હોય ને ઈ અહીંયા પ્લસ છે ને, એટલે અહીંયા પ્લસ મૂકેલી. અહીંયા જો મધ્યમ પદ ને માઇનસ છે ને, તો અહીંયા માઇનસ મૂકેલી. પેલું ને અંતિમ પદ તો પ્લસ જ હોવાનું, તો જ આ આગળ કામ થાય બરાબર. નિશાની બદલાશે કયા પદ ને? મધ્યમ પદ. મધ્યમ પદ ને બરાબર, મધ્યમ પદ ને નિશાની બદલાશે, એટલે મધ્યમ પદ ને જે નિશાની હશે એ મૂકવાની બરાબર. ફરીથી આ પહેલો જ દાખલો કોણ કરાવે છે મને? ચલો પહેલો જ દાખલો ફરીથી કોણ કરાવે છે? હું એટલે કોણ? નદીમ. નદીમ નહી, અનસ નહી, બીજું ઘણા બધા છે. જીશાન કહી ગયો, હાલ તો જીશાન હારીશ.
હા હારીસ કરાવે હાલો સદી મન નથી અંધાણ પણ હું છું ને હું વહી નથી જવાની હું લેફ્ટ નથી થઈ જવાની હો બેટા હારીસ હું અહીંયા જ છું હાલો પહેલું પદ શું છે અહીંયા જો તો પહેલું પદ શું છે હારીસ એક્સ નો વર્ગ અને બીજું અંતિમ પદ શું છે છત્રીસ છત્રીસ બે નો વર્ગમૂળ નીકળે છે બે નું વર્ગમૂળ નીકળે છે બેટા હા બે નું વર્ગમૂળ નીકળે છે બરાબર એક્સ નું એક્સ વર્ગ એક્સ વર્ગ નું એક્સ અને છત્રીસ નું છ છ એટલે પેલા પદ નો વર્ગ એક્સ સ્ક્વેર મૂકો બીજા પદ નો છ નો વર્ગ મૂકો એટલું લખતા આવડે હારીશ તને બેટા હા આવડે બરાબર ને પેલું અને અંતિમ પદ લખતા આવડી ગયું બે પૂર્ણ વર્ગ હતું હવે વાત કયું પદ બાકી રહ્યું કયું મૂકવાનું આપણે બાર હા એટલે કે ઈ કયું પદ કહેવાય એને આપણે કયું પદ કહીએ છીએ મધ્યમ પદ મધ્યમ પદ માટે મધ્યમ પદ માં મૂકવા માટે પહેલા તો આપણે એની નિશાની જોવી પડશે કઈ નિશાની છે પ્લસ કઈ નિશાની છે પ્લસ ની એટલે પ્લસ મૂકી દીધું પછી આપણે શું મૂકતા હતા નિયમના બે મૂકતા હતા પછી પહેલું પદ આપણું શું છે પદ શું છે આપણું પહેલું પદ એક્સ પહેલું પદ અંતિમ પદ શું છે છ મૂકી દીધું નિયમના બે પહેલું પદ અને આ બીજું પદ એ ત્રણેય નો શું કરવાનો હારીશ ત્રણેય નો શું કરવાનો બેટા કાઢી નાખવાના નહી એ ત્રણેય નો શું કરવાનો અનાસ ગુણાકાર તો ગુણાકાર ગુણાકાર કરીએ તો આપણને શું મળવું જોવે જે મધ્યમ પદ મધ્યમ પદ હોય એ મળે તો એનો ગુણાકાર જો તો મધ્યમ પદ મળ્યું આપણને જે હતું એ હતું બાર બાર જો એની સાથે ચલ પદ હોય ને એ ભૂલી નહી જવાનું ચલ પદ પણ છ બાર તો મધ્યમ પદ બાર એક્સ મળે છે મળે છે કે નહીં હા હા મધ્યમ પદ નહી લખવાનું ખાલી અહીંયા મધ્યમ પદ મેળવી લેવાનું કે મળેલું છે કે નહીં અને પછી નિશાની આપણે કોની ફોલો કરવાની મધ્યમ પદની પહેલા અને અંતિમ પદની સંખ્યા લખવાની અને નિશાની કોની લેવાની નિશાની કોની લેવાની મધ્યમ પદની બરાબર વચ્ચે જે નિશાની હોય એટલે કે મધ્યમ પદને જે નિશાની હોય એ લેવાની બરાબર એક્સ સ્ક્વેર એટલે એક્સ હા બેટા સંખ્યાઓ હોય ને બ્રેકેટ માં આપણે આમ લખ્યું હોય ને જો આમ લખીએ ને બે એક્સ ગુણ્યા સોરી બ્રેકેટ છ બ્રેકેટ વાય તો આ બધાનો મતલબ એમ થયો કે આ બધા ગુણાકાર માં છે એમ બરાબર આવું લખેલું છે આનો મતલબ શું થયો બીજગણિત ના નિયમ મુજબ આ બધી જ સંખ્યા ગુણાકાર માં છે એમ કહેવાય બરાબર ક્લિયર ચાલો હવે આ બીજો દાખલો કોણ કરાવે છે મને સાહિદ જીશાન મોહમ્મદ રજા ક્યાં ગયા બધા ઓન અલી હા સાહિદ હાલ તો બેટા સાહિદ ક્યાં ગયો સાહિદ જો હવે માઇક ઓન જ નહીં કરે હો વાતો કરવામાં સાહિદ એક્સપર્ટ હતો મિસ તમે વાતો કરો તો હું જવાબ આપું વયો ગયો કોણ મોહમ્મદ રઝા નામ મોહમ્મદ રઝા વેરી ગુડ ચલો કરાવો મોહમ્મદ રઝા પેલા પાંચ એક્સ આખી બહુપદી બોલો અને રકમ વાંચો પચીસ એક્સ સ્ક્વેર માઇનસ ટ્વેન્ટી એક્સ વાય પ્લસ ફોર વાય સ્ક્વેર કેટલા પદ છે આની અંદર કેટલા પદ છે બેટા ત્રણ પદ કયા કયા
पच्चीस वीस चार हाँ पेलू पच्चीस एक्स स्क्वेर छे पच्चीस वीस चार एम नहीं संख्या नहीं एना चल पद महत्व ना छे जेटली संख्या महत्व नहीं छे ने एटला जेना चल पद पण महत्व ना ज छे आखी संख्या केम बोलाय पच्चीस एक्स स्क्वेर ए कयु छे प्रथम पद छे बराबर पछी फोर वाई स्क्वेर छे ई ई कयु पद छे પૂર્ણ વર્ગ હોવા માટેની શરત કઈ અલીનવાઝ પૂર્ણ વર્ગ હોવા માટેની શરત કઈ મધ્યમ પદ હોય એને વિસ્તરણ સૂત્રની પ્રમાણે ગુણાકારમાં કન્વર્ટ કરી નાખવાનું હા પણ એટલે પેલી શરત શું પહેલા અને અંતિમ પદ કેવા હોવા જોઈએ એના ઓલા કહેવાય ને પૂર્ણ સમાન નહીં બોલું વર્ગ થવા જોઈએ વર્ગમૂળ નીકળતું હોવું જોઈએ પૂર્ણ વર્ગ હોવા જોઈએ એને કેવા કહેવાય પૂર્ણ વર્ગ જો 25 નું વર્ગમૂળ નીકળે છે 25 એક્સ સ્ક્વેર નો પેલું અને અંતિમ પદ પ્લસ છે જો તો કે ને તો હવે આગળ દાખલો શરૂ કરવાનો બરાબર પેલા આટલું ચેક કર્યા પછી જ દાખલો શરૂ કરવાનો તો પેલું પદ જુઓ પાંચ એક્સ નો સ્ક્વેર અંતિમ પદ ટુ વાય સ્ક્વેર મુકાઈ ગયું હવે કયું પદ મૂકવાનું બાકી હવે કયું પદ મૂકવાનું બાકી મધ્યમ પદ લો મધ્યમ પદ માં નિશાની કઈ મૂકશું મધ્યમ પદ ની નિશાની કઈ મૂકશું માઇનસ ની શું કામ માઇનસ ની કારણ કે મધ્યમ પદ ની આગળ માઇનસ છે હા પછી આ બે ક્યાંથી આવ્યા નિયમના બે પછી 5x ક્યાંથી આવ્યા અહીંયા ઉપરથી પ્રથમ પદ 5x શું છે પ્રથમ પદ 2y શું છે 2y પાછળ 2y ક્યાંથી આવ્યા પાછળનું એને પાછળનું પદ એવું બોલીએ આપણે એને કેવું પદ બોલાયું છે અંતિમ પદ ઓકે આ ત્રણેયનો ગુણાકાર શું આવવો જોવે આ જે અહીંયા જે લખ્યું એનો ગુણાકાર શું મળવો જોવે આપણને માઇનસ વીસ માઇનસ વીસ એક્સ વાય બરાબર એનો ગુણાકાર શું મળવો જોવે માઇનસ વીસ એક્સ વાય માઇનસ વીસ એક્સ વાય બરાબર તો મળી ગયો આનો ગુણાકાર વીસ એક્સ વાય જો તો હા બરાબર મળે છે વીસ એક્સ વાય હા કે નહીં ઓકે હવે ના ના જો તો પેલું પદ ને શું મૂકવું પેલું પદ પાંચ એક્સ છે એટલે અહીંયા શું મૂકવાનું પાંચ એક્સ અહીંયા મધ્યમ પદ ને નિશાની કઈ છે માઇનસ અંતિમ પદ કેટલા છે 2y 2y તો અહીંયા 2y 5x માઇનસ 2y એને આખાનો શું મૂકવાનો વર્ગ ક્લિયર વર્ગ એટલે 5x માઇનસ 2y આના બે અવયવ પડે 5x માઇનસ 2y ગુણ્યા 5x માઇનસ 2y બરાબર ચાલો હવે આગળ પ્રેક્ટિસ કરીએ ચલો આ દાખલો કોણ કરાવે છે અત્યાર સુધી તો તમારી સ્ક્રીન માં ગણેલો હતો હવે કોણ કરાવે છે હાલ તો અલી નવાઝ હા મિસ હાલો હાલો હવે સ્કૂલે જ બોલાવવાનું છે હાલો હા હાલો મિસ પેલા પેલું ને અંતિમ પદ પેલા પંચ પેલા પેલું પદ છે 4x સ્ક્વેર એનો ઓલું પૂર્ણ ઘન છે પૂર્ણ વર્ગ છે પછી 1 છે ઈ પૂર્ણ વર્ગ નથી એટલે એમાં દાખલો ન થાય એક પૂર્ણ વર્ગ નથી કેમ એક નો વર્ગમાં ન નીકળે
પૂર્ણ ઘન છે, પૂર્ણ ષષ્ઠ છે, ને પૂર્ણ સપ્ત છે, ને પૂર્ણ અષ્ટ છે. એક જ એવી સંખ્યા છે કે જેનું બધું જ થઈ શકે, બરાબર. ચાલો તો પેલું અને અંતિમ પદ બે પૂર્ણ વર્ગ અને ધન ખરું. હા તો આનું વર્ગમૂળ હું શું લખીશ? 4x² નો 2, 4x² નો 2x આખા નો વર્ગ, બરાબર. પછી અહીંયા પ્લસ અંતિમ પદ માં શું લખીશ? 1, 1 નો વર્ગ x. ઓકે, અહીંયા મધ્યમ પદ ની નિશાની હું શું મૂકીશ? પ્લસ પ્લસ પ્લસ. પછી અહીંયા પ્રથમ પદ શું છે? 2x² પછી 2x અને અંતિમ પદ શું છે? અંતિમ પદ શું છે? 1. હવે આ ત્રણેય નો ગુણાકાર કરો. તો હવે જો 2x² પછી આનો ત્રણેય નો ગુણાકાર કરતો, આનો 2 2 4 એટલે 4x, અને 4x ને 1 5x. હે, ચાર ગુણાકાર કરવાનો છે? ચાર ગુણાકાર કરવાનો છે, અલી નમાજ કરવાનો નથી કરતો. 4x અહીંયા મધ્યમ પદ 4x છે છે કે નથી અલી નવાજ? છે ને મધ્યમ પદ? જો તો હા છે ને બેટા. તો હવે પૂર્ણ વર્ગ બહુપદી છે. ઓકે, તો હવે શું મૂકશું? હવે 2x પછી નિશાની કઈ મૂકું? નિશાની કઈ મૂકું? પ્લસ. પછી પછી શું મૂકું? 4x ને અંતિમ પદ. ના, અંતિમ પદ શું છે? x² અંતિમ પદ તો 1 જ છે, જો તો ખરા બેટા. ઓકે, ચાલો આજ દાખલો ફરીથી અલી નવાઝે કરાવ્યો, હવે બીજું કોણ કરાવે છે મને કયો? તો ચાલો આજ દાખલો ફરીથી કોણ કરાવે છે? કોણ? હું અનસ. કોણ? અનસ. અનસ તારે આ દાખલો કરાવવાનો. આ દાખલો ફરીથી જીસાન ઓનલી ઓનલી કરાવતો બેટા. હારીસ કરાવે. હારીસે તો કરાવી દીધો, ઓનલી કઈ ગયો? ઓનલી સુઈ ગયો બેટા. હું સ્કૂલે નહીં આવવા દઉં છે, જવાબ નથી આપતા. નહીં, કોઈ નથી આવવા દેવાનું. મોહમ્મદ રજાએ નથી કરાવ્યો. મોહમ્મદ રજાએ કરાવ્યો. મોહમ્મદ રજાએ કરાવ્યો. તું નહોતો ત્યારે. મોહમ્મદ રજા દાખલો કરાવતો હતો ને ત્યારે. હા મિસ, ત્યારે અનસ લેફ્ટ થઈ ગયો હતો. હે ને? હા, અમારે અલી નવાજ અનસ ની વાત આવે એટલે તૈયાર જ હોય જવાબ આપવા માટે. ચાલો, ઓનલી ક્યાંય ગયો આપણે? મિસ છે તે પણ આંત મ્યુટ ઓન નથી કરતો. એનું બિચારાનું માઇક ઓન નહીં થતું હોય બેટા. એ ફાયર ફાઈટર રમતો હોય કે નહીં? ના ના મિસ, મોબાઈલ હેંગ થઈ ગયો. મોબાઈલ હેંગ થઈ ગયો? ઠીક, અમારે અલી નવાઝ ને બધા એની ખબર હોય. શાકિબ જોઈન થયો. જોઈન થયા હોય એને પછી દાખલો ન આવડતો હોય ને બેટા. બીજું કોણ છે જો? તો દાખલો કરાવતો બેટા. રાઠોડ ધ્રુવ. ચલો બેટા, આ દાખલો કરાવવાનો છે. થઈ ગયો છે. ચાલો, કઈ વાંધો નહી, આપણે મોહમ્મદ રઝા કરાવી દે તો બેટા. મોહમ્મદ રઝા
મમ્મી હાલો બેટા કરાવ તો અહીંયા શું લખું ફોર એક્સ સ્ક્વેર ને બદલે શું લખવાનું બે ટુ એક્સ ટુ એક્સ સ્ક્વેર પછી અંતિમ પદ શું લખવું એક નો વર્ગ બરાબર ને ઓકે પછી અહીંયા શું લખવું મધ્યમ પદ ની નિશાની પ્લસ પછી નિયમ ના બે બે પછી પછી શું લખવાનું પેલું પદ શું છે આપણું ટુ એ અંતિમ પદ શું છે વન બરાબર તો હવે અહીંયા પ્રથમ પદ શું છે ટુ એક્સ નિશાની પ્લસ ની અને અહીંયા અંતિમ પદ વન આખાનો સ્ક્વેર ઓકે ચાલો ફટાફટ આના સાથે ત્રીજો દાખલો કરાવી દે તો બેટા આપણે ટાઈમ પૂરો થઈ જશે એટલે પાંચ એક્સ નો સ્ક્વેર ઓકે પછી અંતિમ પદ સોળ નું વર્ગમૂળ કેટલું થાય આઠ સોળ નું વર્ગમૂળ આઠ થાય ચાર 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 નો વર્ગ નિશાની કઈ મૂકવું અનસ માઇનસ નિયમ ના બે પછી અહીંયા પેલા બ્રેકેટ માં શું મૂકવું પાંચ એક્સ બીજા બ્રેકેટ માં ચાર જોઉં તો આ બધાનો ગુણાકાર ચાલીસ એક્સ થાય છે જો તો ગુણાકાર નદીમ પાંચ દસ દસ ચોક ચાલીસ એક્સ થયો થાય છે ચાલી ગયો બરાબર તો હવે પેલું પદ શું મૂકવું અહીંયા પાંચ એક્સ નિશાની કઈ મૂકું માઇનસ માઇનસ નહીં અંતિમ પદ ચાર સ્ક્વેર અને દાખલો સ્ક્વેર બરાબર ઓકે તો આટલા દાખલા આપણે આજે આજે શું ભણના અનસ દાખલા કેના દાખલા આપણે પ્રથમ પદ હા પ્રથમ પદ પછી મધ્યમ પદ ને અંતિમ પદ અંતિમ પદ ના દાખલા બરાબર ને ઓકે ચલો આની પ્રેક્ટિસ કરવાની છે કરશો ને કે નહી હા મિસ ઓકે ચલો બાય બેટા જમાણી હુસેન મને નથી આપતો એને જમાણી હુસેન તો આજે એને લેફ્ટ કરાવી દઈએ હુસેન તું તારે સુઈ જા સરખો વ્યવસ્થિત ખોટે ખોટો માઇક ઓન કરવાનો નેટ વપરાય કારણ વગરનો તારું બેટા હે જો જસ્મીન મિસ ને આજે જવાબ આપજે પછી મને કમ્પ્લેન કરશે ને એટલે આજથી તને લેફ્ટ બરાબર કેમ કે પછી તને હું ઓનલાઈન માં ઓફલાઈન હશે ત્યારે પણ હું તને ઓનલાઈન માં જોઈન્ટ નહીં થવા દઉં હો ને આજે જસ્મીન મિસ એમ કમ્પ્લેન કરશે